પ્રશાંત રાવલ, અહીંયા એનએસએસ વિભાગમાં એડિશનલ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. અને અમારું જે ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન છે કે જેની અંદર ગુજરાતની 6 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ આવેલી છે, એમ હું જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજનો અમારા ગુજરાત મેડિકલ એસોસિએશનનો પ્રમુખ છું. અમારી માંગણીઓ મેઇન એ છે કે જે પણ અમારા એડહોક ડોક્ટર્સ જેટલા છે એ બધા એડહોક ડોક્ટર્સની સેવાઓ વિનિમિત થાય. એક અમારા ડોક્ટરો જ્યારે પણ રિટાયર્ડ થાય છે, જો એની એડહોક સેવાઓ વિનિમિત નથી થતી તો અમારા ધ્યાને એવું આવ્યું છે કે અત્યારે ગુજરાતના 27 તબીબ ડોક્ટરો જે રિટાયર્ડ થયા છે એનું પે અને પેન્શન હજી સુધી મંજૂર નથી થયું. અને એક અનફોર્ચ્યુનેટ બાબત એવી પણ છે કે એમાંથી 2 ડોક્ટર તો એક્સપાયર્ડ પણ થઈ ગયા છે, છતાં પણ એનું પેન્શન મંજૂર થયું નથી. અને એ એક્સપાયર્ડ થયા પછી એનું ફેમિલી પેન્શનના પણ પ્રોબ્લેમ શરૂ થઈ ગયા છે. એટલે જ્યાં સુધી અમારી અમે જેટલી પણ એડહોક સેવાઓ કરી છે એ વિનિમિત નહીં થાય ત્યાં સુધી આ ઇસ્યુ આમનું ચાલુ રહેશે. એટલે એડહોક સેવાઓને વિનિમિત કરવા કોઈ કોઈ ડોક્ટર એવા છે કે જે 10-10 વર્ષથી 15-15 વર્ષથી એડહોક સેવામાં ફરજ બજાવે છે, તો એણે જેટલી પણ સેવાઓની ફરજ બજાવેલી છે એ બધી જ સેવાઓ પહેલા દિવસે એને જોઈન્ટ કર્યું ત્યારથી આજની તારીખ સુધીમાં એની સેવાઓ બધી વિનિમિત થાય. બીજું છે કે જે કાયમી ડોક્ટરો છે એને જેટલી એડહોક સેવાઓ બજાવેલી છે, જે ફરજ બજાવેલી છે, એ કાયમી સેવાની સાથે એને સાંકળી લેવામાં આવે. એટલે કે એ સેવાને સળંગ કરવામાં આવે. એટલે પહેલા દિવસે એનું જે જોઈનિંગ થયું હોય ત્યારથી લઈ જ્યારે જીપીએસસી પાસ થઈ ત્યાં સુધીની એની આખી સેવાને સળંગ કરવામાં આવે. એક અમારું કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમની માંગણી છે કે જે રીતે ડોક્ટરો એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ નોકરી કરતા જાય, 2 વર્ષે 5 વર્ષે 7 વર્ષે એને એની ફરજ જેટલું બજાવી હોય એ પ્રમાણે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ મળે. એક અમારા એડોપ ટ્યુટર્સ જે છે એને હજી સુધી 7મું પગાર પંચનો લાભ ગુજરાત સરકારે આપ્યો નથી, તો એડોપ ટ્યુટર્સ જેટલા ગુજરાતની અંદર જોબ કરે છે બધાને 7મા પગાર પંચનો લાભ આપવામાં આવે. અમારી એક સેન્ટ્રલ કાઉન્સિલ જે અમદાવાદમાં છે એના લીધેલા નિર્ણય પ્રમાણે અમે અમારી કાર્યવાહી આગળ કરશું. આજે અત્યારે ઓલરેડી ગાંધીનગરમાં અમને બધાને બોલાવ્યા છે ત્યાં મિટિંગ માટે, એટલે અમારી સેન્ટ્રલ કાઉન્સિલ અને અહીંયાથી પણ અમારા રિપ્રેઝન્ટેટિવ ગયા છે, રાજકોટથી પણ ગયા છે. અને એ જે મિટિંગ ચાલે છે એમાં જો કંઈ પણ પ્રકારનો નિર્ણય નહીં આવે અને અમારી માંગણી સંતોષાશે નહીં તો અમે કાલથી આગળની કાર્યવાહી કરશું અને સેન્ટ્રલ કાઉન્સિલના ગાઈડલાઈન મુજબ કરશું. શું શું કામગીરી વિરોધ કઈ રીતે કરાશે? એ વિરોધ છે હડતાલ સુધી પણ જઈ શકે, એવું બની શકે કે અમારે ના છૂટકે એવો હાર્ડ નિર્ણય લેવો પડે કે અમારી માંગણીઓ સંતોષાય અથવા અમને સંતોષકારક જવાબ ન મળે તો અમે હડતાલ સુધી જઈ શકશું.